આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે સંસુરા અને સતીનું ગામ કહેવાય છે. મોઢવાડા ગામમાં સંત નંદરામ દાસ બાપુનો ઉતારો રહેતો અને મોઢવાડા ગામના મહેર અગ્રણીઓએ નંદરામદાસ બાપુને સિંગડા ગામ અર્પણ કરેલ, જ્યારે સુરવીરોમાં નાથા મોઢવાડિયા કે જે જામનગરના રાજવી સામે અન્યાય થતા બહારવટે ચડેલા અને તેમનું બહારવટું નેતી ટેકીનું હતું જેથી તેમને નાથા ભગતનું બિરુદ મળેલ. નાથા ભગત ખૂબ જ સુરવીર હતા. ત્યારબાદ મહેર સમાજના અનેક સુરવીરો થયા અને 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં પાકિસ્તાનના દાંત ખાટા કરનાર નાગાર્જુન સિસોદિયા તે પણ મોઢવાડના હતા. જ્યારે આજે જેમના પુસ્તકનું વિમોચન કરવામાં આવેલ તે મહાસતી લીરબાઈ માતાજી તે પણ મોઢવાડ ગામના દીકરી હતા. આજરોજ મોઢવાડા ગામે પુષ્પાબેન જોશી, જે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં શિક્ષિકા તરીકે વર્ષો સુધી સેવા આપેલ છે, તેમણે લખેલ વિશુદ્ધ આત્મા લીરબાઈ માતાજીની પુસ્તક પુષ્પાબહેને પીએચડી માટે સતી લીરબાઈ માતાજીના જીવન કવનનો વિષય પસંદ કરી શોધ નિબંધ લખવાની શરૂઆત કરી, જે પુસ્તકનું આજે મોઢવાડ ગામે લીરબાઈ માતાજીના પવિત્ર મંદિર પટાંગણમાં પોરબંદરના ઇતિહાસવિન નરોત્તમભાઈ પલાળના હસ્તે વિમોચન કરવામાં આવેલ. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ, તેમજ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સાલ ઉઠાડી સન્માન કરવામાં આવેલ. ત્યારબાદ પુષ્પાબેન તેમજ નરોત્તમભાઈ પલાણ દ્વારા પ્રસંગીચિત પ્રવચન કરવામાં આવેલ. આ તકે પુષ્પાબેનના જણાવ્યા અનુસાર આ પુસ્તક તેમણે તેમના સ્વર્ગત પતિના ચરણોમાં સમર્પિત કરતા તેમની આંખો ઉભરાઈ ગયેલ. સાથે તેમણે જણાવેલ કે મોઢવાડ ગામમાં આ કાર્યક્રમ માટે મોઢવાડાના સરપંચ જયમલભાઈ મોઢવાડિયા તેમજ મોરવાડા ગામના અગ્રણી પોલાભાઈ મોઢવાડિયાનો પૂરતો સહયોગ મળેલ. આજના કાર્યક્રમમાં મોઢવાડાના વતની અને હાલ પોરબંદર રહેતા રામદેવ મોઢવાડિયા ખાસ હાજર રહેલ. આ કાર્યક્રમમાં મોઢવાડા ગ્રામના ગ્રામજનો, મહિલાઓ તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. ધીરુભાઈ નિમાવત સાથે ભોલાભાઈ ખૂટી, સ્પીડ ન્યૂઝ 17, બગવદર, પોરબંદર. પોરબંદર આર્ય કન્યા ગુરુકુળના પ્રોફેસર પુષ્પાબેન જોશીએ આજે અમારા ગામના દીકરી અને આ વિસ્તાર જેને ખૂબ જેને શ્રદ્ધા છે એવા લીલબાઈ માતાજીના જીવનને ઉજાગર કરતું એક પુસ્તકનું લખ્યું હતું, એની વિમોચન વિધિ આજે આ લીલબાઈ માતાજીના પટાંગણમાં રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જાણીતા ઇતિહાસકાર, પુરાતત્વવિદ આદરણીય પલાણ સાહેબના હાથે વિમોચન થયું અને પોરબંદર શહેરની જે કલરવ સંસ્થા હતી એમના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા અને સમસ્ત ગ્રામજનો પણ આજે બીજનો કાર્યક્રમ હોય ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને પદયાત્રીઓ પણ જે દર બીજે મોઢવાડા લીલબાઈ માતાજીના મંદિરે આવે છે એમની સંખ્યા પણ ખૂબ મોટી હતી. અગાઉ પણ લીલબાઈ માતાજીના જીવનને ઉજાગર કરતું પુસ્તક રાજાશાહી પહેલાં વાલેલા બારોટના દ્વારા લખવામાં આવ્યું હતું અને એ પછી પણ એ પુસ્તક લખવામાં આવ્યું હતું અને એના પછી પુષ્પાબેન જોશી હતા એ લીલબાઈ માતાજીના જીવન ઉપર પીએચડી કરવા માગતા હતા અને એના થીસીસ માટે છે એને થોડું સંશોધન કર્યું હતું અને એ સંશોધનને એને પુસ્તક રૂપે પ્રગટ કર્યું છે. સમગ્ર મોઢવાડા ગામમાંથી લીલબાઈ માતાજીના જીવનને ઉજાગર કરવા માટે જે પુસ્તક લખ્યું છે એને માટે એ પુષ્પાબેનનો પણ સમસ્ત ગામમાંથી આભાર માનું છું અને લીલબાઈ માતાજી છે એને એ વખતે જ્યારે અસ્પૃશ્યતા હતી એ ખૂબ મધ્યાહને તો જેનો અસ્પૃશ્યતાનો જે લોકોની માન્યતા હતી એ મધ્યાહને તપતી હતી એવા સમયે 18 વર્ણો વચ્ચેનો ભેદભાવ દૂર કર્યો હતો, હિન્દુ મુસ્લિમનો ભેદભાવ દૂર કર્યો હતો, બધાનો ભેદભાવ દૂર કરી અને આત્મા અને પરમાત્માનું સ્વરૂપ એક છે એવું લોકોને કહી અને સદાચારનું જીવન જીવવા માટેનો સંદેશો આપ્યો હતો. એ સંદેશોના તરંગો આજે પણ બરડા વિસ્તારમાં, ઘેડ વિસ્તારમાં અને આજુબાજુના જિલ્લાની અંદર વહે છે. એટલે ફરી એક વખત લીલબાઈ માતાજીના ચરણોમાં વંદન કરી અને આ લોકોનો આભાર માનું છું.
આજે નિર્ભયમાંના મંદિરે મોઢવાડા મારે એક પુસ્તકનું વિમોચન થયું 15/1/2021. આ જે નિર્ભયમાંનું પુસ્તક છે વિશુદ્ધ આત્મા નિર્ભયમાં, એ આમ તો મારા એક સંશોધનનો સબ્જેક્ટ હતો, જે 2002માં મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PhDના વિષય તરીકે લીધેલો, પરંતુ સંજોગવશાત મારે એ પુસ્તક ત્યાં PhD પૂરું ન થઈ શક્યું, જેને મેં આજે સંક્ષિપ્તમાં મેરનો ઇતિહાસ, મેર સૌરાષ્ટ્રનો ઇતિહાસ, મેર સમાજ, મેરની અટકો અને નિર્ભયાનું જીવન છે એ 100 પાનાની પુસ્તિકામાં તૈયાર કર્યું છે. અને એ પુસ્તક જે છે એમના જે મારા જે ગુરુ છે પલાણ સાહેબ, એમના માર્ગદર્શન નીચે આ પુસ્તક તૈયાર થયેલું છે. પુસ્તકમાં માતાજીએ જે રીતે નિર્ભયમાં એક એક જ્ઞાતિના નહીં પણ સમષ્ટિના કે છે, અને જે સંદેશ એમણે આપ્યો છે એ મેં જુદું તારવી એ આ પુસ્તકમાં પ્રસ્તુત કર્યું છે. અને મને મેર સમાજે ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે આ પુસ્તકનું વિમોચન આજે અહીંયાથી બદલ હું સૌ મેર પરિવારનો અને મારા ગુરુનો આભાર માનું છું.